स्वागत है तमारू मारी चेनल भावेश कडेवाळमां। आज आप धोरण 8 प्रकरण नंबर 18 दुहा मुक्तक हाइकू नी स्वाध्ययन पोथीना सोल्यूशन विषे जोशुं। एमां पहेलो प्रश्न छे बाळको के तमे सांभळेला कोई पण बे दुहा लखी एने समजावो। तो पहेलुं छे ज्यां न पहोंचे रवि त्यां पहोंचे कवि, ज्यां न पहोंचे कवि त्यां पहोंचे अनुभवी। तो आ सुपाशिषमां कवि अनुभवनी सुंदर वात करी छे। सूर्यनो तड़को धरती पर बधे ज पहोंचे, पण घणे घणी वखत ज्यां सूर्यनो तड़को न पहोंचे त्यां कवि पहोंची जाय छे। कवि ए ते जग्याओनुं सुंदर वर्णन करी शके छे, पण ज्यां रवि एटले के सूर्यनो किरण अने कवि न पहोंचे त्यां अनुभवी पहोंचे छे। त्यां सुधी पहोंचवा अने अनुभव काम लागे छे, माटे ए परथी कही शकाय छे के आ प्रमाणे छे। त्यार पछी बीजुं छे, हूँ करूँ एज अज्ञानता सकटनो भार जयम स्वान ताणे। एटले के અમુક લોકો એમજ માનતા હોય છે કે તેઓ જ બધું કામ કરે છે, બાકી તો કોઈ કામ કરતા નથી। તેઓ આ બધી બાબતમાં અભિમાન કરતા હોય છે, પણ ઘણી હકીકત કંઈક જુદી જ હોય છે। અહીં કૂતરાનું ઉદાહરણ આપી સમજાવ્યું છે કે કૂતરું ગાડા નીચે ચાલતું હોય ત્યારે તેને એમ જ થાય કે તે જ ગાડાનો આખો ભાર ખેંચે છે, પણ હકીકતમાં તે કંઈ જ કરતું હોતું નથી। આખે આખો બળદ છે, બળદ દ્વારા આખું ગાડું હાલતું હોય છે, તે તો નીચે ખાલી હોય છે, પણ જે લોકો કામ કરે છે તે ક્યારેય પણ અભિમાન કરતા નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, તમે વાંચેલા કોઈ એક પુસ્તકની સમીક્ષા કરો। બાળકો અહીંયા તમે તમારું પુસ્તકનું નામ લખી શકો છો। મેં અહીંયા અગાઉ જણાવ્યું તેમ મેં વાંચેલું પુસ્તકનું નામ સત્યના પ્રયોગો છે। આ પુસ્તકના લેખક મોહનદાસ કરમચંદ ગાંધી છે, તેની કિંમત 250 રૂપિયા છે। આ પુસ્તકનું પ્રકાશન નવજીવન પ્રકાશન મંદિર છે। પુસ્તકનું મુખપૃષ્ઠ ખૂબ જ વ્યવસ્થિત અને મજબૂત છે, જેના પર મહાત્મા ગાંધીના રંગીન ફોટા દર્શાવેલ છે। પાછળનું પૃષ્ઠ મજબૂત છે અને તેમાં ગાંધીજીના હસ્તાક્ષરના ફોટો આપેલા છે। આ પુસ્તકની અંદરના પાના પણ મજબૂત છે, આના ઉપર લખેલા અક્ષરો મોટા અને પ્રમાણસર છે, જેથી વાંચવામાં તકલીફ પડતી નથી। આ પુસ્તકમાં મહાત્મા ગાંધીના જીવન પ્રસંગો વર્ણવ્યા છે। તમામ પ્રસંગો 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। આ પુસ્તકમાં મહાત્મા ગાંધીના બાળપણથી લઈને 1920 સુધીની તમામ જિંદગીના પ્રયોગો સ્વરૂપે વર્ણવી છે। મહાત્મા ગાંધી પુસ્તકને પોતાની આત્મકથા સ્વરૂપે લખેલ છે। મહાત્મા ગાંધી વિશે આપણા સ્વતંત્ર સંગ્રામ વિશે જાણવા ઈચ્છુક તમામે આ પુસ્તક એક વખત જરૂર વાંચવું। પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારી વાક્ય પ્રયોગ કરવાનો છે। કીજીએ, તો કીજીએ સૌ વૃક્ષનું રક્ષણ કીજીએ। બીજું પીછી, તો પીછી આ રીતે તમે લખી શકો છો બાળકો। તો એમાં રંગકામ કરવા જતાં પીછી પડી ગઈ। કલ્પના, તો કલ્પના બાળકોની કલ્પના શક્તિ સારી હોય છે। ચોથું કવિયત્રી, તો કવિયત્રી રોષની ઈચ્છા કવિયત્રી બનવાની છે। ત્યાર પછી ચોથું આપેલ દુહાને સમજાવો। દળ ફરે વાદળ ફરે, ફરે નદીમાં પૂર, સુરા બોલ્યા ના ફરે ભલે પછી મૂગે સુર। તો આ રીતે તમે વર્ણન કરી શકો, પવનની દિશા ફરી જાય, વાદળની દિશા કદાચ ફરે, નદીના પૂર પણ કદાચ ફરી જાય, પણ જે સુરવીર છે તે કહેલા વેણ અને આપેલ વચનથી કદી ફરતો નથી। ભલે સૂરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો, અહીં આ દુહામાં પોતે કહેલી વાત પર મક્કમ રહેવા કહ્યું છે। અહીં કુદરતી તત્વો પણ ભલે પોતાની દિશા બદલે, પણ પોતાના વચન અને બોલેલા વેણ પર ક્યારેય ફરતા નથી, તેવો જ આદર અને સન્માનને પાત્ર છે। ત્યાર પછી બીજું છે, તો શું કહેવા માંગે છે, મિત્ર એવો શોધવો ઢાલ સરખો હોય, દુઃખમાં આગળ રહે ને સુખમાં પાછળ હોય। આ દુહામાં મિત્ર કેવો શોધવો તેની વાત કરી છે। મિત્ર આપણને મુશ્કેલ સમયમાં મદદ કરે તેવો હોવો જોઈએ, માત્ર સુખના સમયે જ આપણી જોડે હોય અને દુઃખના વખતે તેઓ આપણા સહાય ન થાય તેવા મિત્ર બનાવવા જોઈએ નહીં। જેમ ઢાલ તલવાર સામે આપણું રક્ષણ કરે છે, તેમ મિત્ર પણ ઢાલ સરખો હોવો જોઈએ, જેથી આપણી મુશ્કેલીના સમયમાં પણ આપણે મદદરૂપ થાય। ત્યાર પછી 5મું છે, 2 હાઇકુ બનાવો અને લખો। તો ખુલ્લી નિશાળ બાળકો મલકાતા આવતા લેવાને વિદ્યા, બીજું સૂરજ ઉગે અંજવાળા આવ્યા અંધારું ભાગે। ત્યાર પછી 6ઠું છે, તમારા વિસ્તારમાં ગવાતા કોઈ પણ 2 દુહા બોલો બાળકો, બહુ મસ્ત છે। તો બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બાળપણના કેસ બદલે પણ લખણ ના બદલે લાખા। ત્યાર પછી બીજું છે, આ તો બહુ સરસ છે, જનની જણ તો જગત જણ, કા તો દા કા સુરા, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ તારું નૂર। ત્યાર પછી આગળ જઈએ તો
પ્રશ્ન નંબર 7 છે, નીચેના દોહાનો વિચાર વિસ્તાર કરવાનો છે. તો દોહો શું છે તે પહેલાં સૌ પ્રથમ આપણે જોઈએ. તો 7મું છે, તો ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરે ખત્રિયા વટ. સામાન્ય રીતે કોઈ માણસ આપણી પાસે સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરવો જોઈએ, અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ. આ તો એક વ્યવહાર છે, પરંતુ જો કોઈ પણ આપણી સાથે સારી રીતે ન વર્તે, આપણા પર અપકાર કરે, તો આપણે તેને એ વાતમાં મનમાં ન રાખતા એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ, એમાં જ આપણી સાચી વીરતા છે, એ જ આપણો સાચો ધર્મ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, નીચેના મુક્તકનો વિચાર વિસ્તાર કરવાનો છે બાળકો. તો એમાં આપણે શું આપેલું છે જોઈએ, તો સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય. તો જંગલમાં સૂકા પર્ણો અવાજ ખડખડ અવાજ કરે છે, પણ લીલાપાન ક્યારેય લીલાપાન અવાજ કરે છે પણ લીલાપાન ક્યારેય અવાજ કરતા નથી. તેવી જ રીતે અજ્ઞાની વ્યક્તિ પણ સૂકાપાનની જેમ વધુ બોલતા હોય છે. અજ્ઞાની હોય એ વારંવાર ન જોતું પણ બોલ્યા રાખતા હોય, જ્યારે જ્ઞાની વ્યક્તિ લીલાપાનની જેવા હોય છે, ક્યારેય જરૂર કરતાં વધારે બોલતા નથી. જ્ઞાની વ્યક્તિ ક્યારેય પોતાનું જ્ઞાન પ્રદર્શન કરતા નથી. ત્યાર પછી બાળકો આપણે અત્યારે પ્રશ્ન નંબર 1-8 જોયા. તો બાળકો